तो बोटादमां तंत्रना पापे ખેડૂતોને ભારે હાલાકી વહી પરિયેજ યોજનાની કામગીરીમાં બેદરકારી જોવા મળી પાઇપલાઇન જમીનમાંથી 10 ફૂટ બહાર આવી પાક અને પાણી માટે પાથરેલ ડ્રીપ લાઇનને નુકસાન થયું પાઇપલાઇનો ખેતરોમાંથી પસાર થઈ રહી છે તો બરવાળા મહી પરિયેજ પાઇપલાઇન જમીનમાંથી 10 ફૂટ બહાર આવી નવી નખાઈ રહી છે પાઇપલાઇન જે છેડેથી ઊંચી થઈ જતા જમીનમાંથી આ પાઇપલાઇન છે તે બહાર આવી ગઈ છે 10 ફૂટ જેટલી પાઇપલાઇન બહાર આવી ગઈ છે આ પાઇપલાઇન નખવાનું કામ ચાલી રહ્યું છે નવી નખાઈ રહી છે કંપની અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે જેને લઈને ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે પરિયોજનાને વાળાની થોડીક બેદરકારી અને હિસાબે આ લાઈન નીકળી ગયેલી છે ભાઈ કે આગળ ભૂંગળાને જો ડાટો દીધો હોત તો પેક કર્યું હોત તો આ પાણી ન જાત એની કોઈ વાત જ નથી થાય એવું અમારી બીજી ડીપ તૂટી જશે અમારી લાઈન બીજી ખેતરમાં જ કાઢ નાખી છે માટી બીજી તણી જશે મહી પરિયેજની પાણીની લાઈન છે આ નાવડાથી ઢસા જઈ રહી છે એટલા સુધીની મને ખબર છે અને ભયંકર નુકસાન છે 39 ફૂટનું ભૂંગળું આવે એ ક્રેન ન ઉપાડે એક એવા 10 ભૂંગળા ઊંચા થઈ ગયા છે અને બહુ જ નુકસાન જમીનમાં થયું છે ખેતરમાં થયું છે વાવેલા પાકને નુકસાન પણ થયું છે અને કેટલા બધા ખેતર અમારા ધોવાઈ ગયા છે 10 થી 12 ખેતર બોટાદ જિલ્લાના બરવાળા ખાતે કંપનીની બેદરકારીના કારણે ગંભીર દ્રશ્યો સર્જાયા છે અતિભારે વરસાદના કારણે નાવડાથી ચાવંડ તરફ જઈ રહેલી પાણીની પાઇપલાઇન કે જે હાલમાં નાખવાનું કામ શરૂ છે ત્યારે આ પાઇપલાઇન ઊંડી બરાબર યોગ્ય નિયમ મુજબ નહીં ઉતારવામાં આવતા જે પાઇપલાઇનનો છેડો છે ત્યાંથી 10 મીટર ઊંચી એટલે કે જમીનની બહાર આવી જતા ખેડૂતોના તૈયાર પાકને નુકસાન થવા પામ્યું છે કપાસ જેવા પાકના વાવેતરમાં ઊભા ખેતરમાં આપ દ્રશ્યોમાં જુઓ છો તે પ્રકારે અહીં પાઇપલાઇન જે છે તે બહાર નીકળી ચૂકી છે સંપૂર્ણ જમીનથી 10 મીટર જેટલી પાઇપલાઇન બહાર નીકળી ગયા બાદ હાલ પાઇપલાઇન જમીન સ્તરના લેવલે ઊભી છે ત્યારે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક કંપનીની અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે નુકસાન જવા પામ્યું છે ત્યારે ખેડૂતો દ્વારા વળતર તેમજ માટી પુરાણ અને વહેલી તકે આનો નિકાલ કરવાની માંગ કરવામાં આવી રહી છે વિજય સિતુડાસમાં સંદેશ ન્યૂઝ બરવાળા